नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू रौनक पटेल अने आप भणी रह्या छो धोरण 10 विषय गणित। एमां आपणे चैप्टर नंबर 7 याम भूमितिनो अभ्यास चालू छे। याम भूमितिमां आपणे अगाउना लेक्चरमां अंतरसूत्र विषयनो अभ्यास कर्यो हतो, बराबर छे, अने अक्षो विषे पण अभ्यास कर्यो हतो। एक्स अक्ष पर वाय याम शून्य होय एटले एक्स अक्ष पर याम एक्स जीरो प्रकारना होय, अने वाय अक्ष पर एक्स याम शून्य होय एटले एना याम जीरो वाय प्रकारना होय, एवं बधुं आपणे अभ्यास कर्यो हतो अंतरसूत्रनी मददथी, बराबर। हवे नवो टॉपिक आवी रह्यो छे तमारा माटे, के विभाजन सूत्र। विभाजन सूत्र तमारा पासे नवो टॉपिक आवी रह्यो छे, ध्यान राखजो। तो धारो के ए ना याम एक्स वन वाय वन छे अने बी ना याम एक्स टू वाय टू छे, ए बने जोड़तो एक रेखाखंड छे। धारो के एक्स वन वाय वन बीना याम एक्स टू वाय टू, अने धारो के पी बिंदु जे छे ए पी एक्स वाय ए रेखाखंड ए बी परनु बिंदु छे। पी एक्स वाय ए रेखाखंड ए बी परनु बिंदु छे, बराबर। ए ना याम एक्स वन वाय वन, बी ना याम एक्स टू वाय टू, अने पी एक्स वाय ए रेखाखंड ए बी परनु बिंदु छे। હવે પી જે છે, જો એ રેખાખંડ એ બીનું એમ જેમ એનના ગુણોત્તરમાં પી એક્સ વાય એ રેખાખંડ એ બીનું એમ વન જેમ એમ ટુ ના ગુણોત્તરમાં વિભાજન કરે, સો એમ વન જેમ એમ ટુ ના ગુણોત્તરમાં વિભાજન કરે, અને પાછું કેવું અંત વિભાજન, એટલે વિભાજન તરીકે લો, અંત વિભાજન લો તો પણ ચાલે, અંત વિભાજન કરે, કારણ કે અહીંયા જે ગુણોત્તર આવશે બધા તમારા પોઝિટિવ આવશે, એટલા માટે અંત વિભાજન કહેવાય। જો ગુણોત્તર માઇનસ આવે તો બાહ્ય વિભાજન કહે, પણ આપણે અહીંયા બધા જે ગુણોત્તર છે એ બધા ધન જ લઈશું, એટલા માટે અંત વિભાજન તરીકે છે। તો જો અંત વિભાજન કરે એ બીનું તો પીના યામ વિભાજન કરતું બિંદુ કહેવાય, આને શું કહેવાય, વિભાજન બિંદુ કહેવાય। એટલે પીના યામનું સૂત્ર યાદ રાખવાનું છે તમારે, તો દેર ફોર પીના યામ, એટલે પીના યામ એક્સ વાય છે તો એના બરાબર સૂત્ર તમારે યાદ રાખવાનું છે, ધ્યાન રાખજો, કે આપણને એ બરાબર એક્સ વન વાય વન આપણે લીધું છે અને બી બરાબર એક્સ ટુ વાય ટુ છે, સમજો ખાસ, પી બિંદુ લીધું એક્સ વાય, તો પીના યામ યાદ રાખવાના એમ વન જેમ એમ ટુ ગુણોત્તર છે, આ એમ વન અને આ એમ ટુ ગુણોત્તર લઈએ ધારો કે, તો એમ વન બીથી શરૂઆત કરવાની, એટલે બીનો એક્સ એમ કયો છે એક્સ ટુ, એટલે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ એમ કયો છે એક્સ વન અપોન એમ વન પ્લસ એમ ટુ, ચલો એ જ રીતે વાય એમ કયો છે તો એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ। તો આ રીતે તમે વિભાજન કરતા બિંદુના યામ જોઈ શકો, અને આને વિભાજન સૂત્ર કહેવાય। સો વિભાજન સૂત્ર કેવી રીતે લખવાનું, એમ વન બીનો એક્સ યામ, એમ ટુ એનો એક્સ યામ અપોન એમ વન પ્લસ એમ ટુ,
એજ રીતે એમ વન બીનો વાયામ એમ ટુ એનો વાયામ ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ. તો આને વિભાજન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે બીજું કે આ એમ વન એમ ટુની જગ્યાએ, આ એમ ટુની જગ્યાએ હું વન ગુણોત્તર લઈ લઉં અને આ એમ વનની જગ્યાએ હું કે લઈ લઉં, તો કે જેમ વનના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ, એટલે મોટાભાગે સૂત્ર તો આપણે જે લખાવ્યું એર્યું જ વપરાશે, પણ ક્યારેક પાછળ ગુણોત્તર તમે કે જેમ વન લઈને પણ કરી શકો છો. તો પી એ બીનું કે જેમ વનના ગુણોત્તરમાં વિભાજન કરે તો પીના યામ કે એક્સ ટુ પ્લસ એક્સ વન અપોન કે પ્લસ વન, કે વાય ટુ પ્લસ વાય વન અપોન કે પ્લસ વન. આ રીતે તમે યામ યાદ રાખવાના, કે જેમ વનનો ગુણોત્તર લઈને પણ કરી શકાય. બરાબર છે. તો હવે આપણે આ વસ્તુ તમારે યાદ રાખવાની, ગુણોત્તર સૂત્ર, આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે કરી શકો ગુણોત્તર શોધવાનો હોય ત્યારે, અને એમ વન એમ ટુ વાળું સૂત્ર પણ વાપરી શકો છો. બરાબર છે. ઓકે, એટલે ગુણોત્તર શોધવાનો કીધો હોય ત્યારે તમે જે તમારે વાપરવું હોય તમે દાખલો ગણી શકો છો. બરાબર. હવે બે બે રીત હું તમને શીખવાડીશ, આપણે છે જ, તમને જે સરળ પડે એ કરવાની તમારે. ચાલો ઓકે. હવે બીજી વસ્તુ, આપણે જે પી બિંદુ લીધું આ એક્સ વન વાય વન છે અને બી એક્સ ટુ વાય ટુ છે, આ એક્સ વન વાય વન. બરાબર. તો જો ધારો કે પી બિંદુ મધ્ય બિંદુ હોય, શું હોય, મધ્ય બિંદુ, તો પીના યામ એક્સ યામોનો સરવાળો ભાગ્યા બે, આ યાદ રાખવાનું તમારે, અને વાય યામોનો સરવાળો ભાગ્યા બે, આનો પણ ઉપયોગ આપણે આવશે એટલા માટે મધ્ય બિંદુનો. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. એક જ સૂત્ર કયું, એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અપોન એમ વન પ્લસ વાય ટુ, એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ. અથવા બીજું સૂત્ર વાપરવું હોય તો કે એક્સ ટુ પ્લસ એક્સ વન અપોન કે પ્લસ વન, કે વાય ટુ પ્લસ વાય વન અપોન કે પ્લસ વન. બરાબર છે. એ સૂત્ર ના મધ્ય બિંદુવાળું, એટલે એક જ સૂત્ર છે, એનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીશું. તો હવે ઉદાહરણ નંબર છ જોઈએ આપણે, ચોપડીનું ઉદાહરણ નંબર છ. શું કહે છે રકમમાં સમજો કે બિંદુ ફોર માઇનસ થ્રી અને એટ ફાઇવને જોડતા રેખાખંડનું ત્રણ જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. તો ધારો કે આપણે ધાર દેવાનું કે એ ઓફ આપણે ફોર માઇનસ થ્રી, બી જે છે એ એટ ફાઇવ, તથા ધારો કે પી ઓફ એક્સ વાય એ બીનું ત્રણ જેમ એકના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણે ગુણોત્તર તરીકે આને એમ વન કહી દેવાનું, આને એમ ટુ કહી દેવાનું. બરાબર. આ જે છે એને એક્સ વન વાય વન કહી દેવાનું, આને નામ આપવાનું એક્સ ટુ વાય ટુ. હવે સૂત્ર વાપરીએ પહેલાં તો,
तो पी ना एम पहला सूत्र लखवानु तमारे, तो पी ना एम एक्स वाई इज इक्वल टू एम वन एक्स टू एम टू एक्स वन एम वन प्लस एम टू एम वन वाई टू एम टू वाई वन एम वन प्लस एम टू। चलो हवे गुणोत्तर तमने आप्यो छे त्रण, एटले एम वन जगह त्रण मूकीए। एक्स टू एटले बी नो याम लखवानो एक्स याम आठ, एम टू एटले एक, ए नो एक्स याम एटले चार भाग्या त्रण वत्ता एक, पछी एम वन एटले त्रण, बी नो वाई याम एटले पांच, एम टू एटले एक અને માઇનસ ત્રણ ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ એટલે ત્રણ પ્લસ એક, આઠ તરી ચોવીસ વત્તા ચાર ભાગ્યા ચાર, પાંચ તરી પંદર માઇનસ ત્રણ ભાગ્યા ચાર, ચોવીસ ને ચાર અઠ્યાવીસ ભાગ્યા ચાર, પંદરમાં ત્રણ એટલે બાર ભાગ્યા ચાર એટલે સાત અને ત્રણ, તો ધેરફોર સેવન થ્રી એ માગેલું બિંદુ છે, બરાબર, જે માગેલ વિભાજન બિંદુ છે। કેવું બિંદુ? વિભાજન બિંદુ છે। બસ કશું કરવાનું, આ સૂત્ર યાદ રાખવાનું છે। ઓકે, ચલો હવે ઉદાહરણ નંબર સાત જોઈએ। તો ઉદાહરણ નંબર સાતમાં તમને એવું કીધું છે કે બિંદુ માઇનસ ફોર સિક્સને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે। આમાં આપણે બે રીતે દાખલા ગણીશું। તો ધારો કે બિંદુ આપણે જે નામ છે એ પી નામ આપી દઈએ, પી માઇનસ ફોર સિક્સ આપણે ગુણોત્તર શોધવાનો છે। એ માઇનસ સિક્સ દસ અને બી થ્રી માઇનસ એઇટનું એમ વન જેમ એમ ટુના ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપણે ધારી દઈએ। આપણે ગુણોત્તર શોધવાનો છે। આ રીત નંબર એક ચલાવું છું તમને, રીત નંબર એક, બરોબર, એમાં એમ વન એમ ટુ વાળું સૂત્ર વાપરીશું આપણે। ઓકે, ચલો હવે તો ધેર ફોર પીનાયામ સૂત્ર વાપરીએ પહેલાં આપણે, એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન અપોન એમ વન પ્લસ એમ ટુ, એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન અપોન એમ વન પ્લસ એમ ટુ, આ સૂત્ર વાપરવાનું છે। એટલે પીના યામ વાળું જે છે એ માઇનસ ફોર સિક્સ મૂકી દો, આને એક્સ વન એક્સ ટુ અને એક્સ વન વાય વન અને આને એક્સ ટુ વાય ટુ, આને એક્સ વન વાય વન કહેવાનું અને એક્સ ટુ વાય ટુ, બરાબર, અને પેલું એક્સ વાય, તો એ સૂત્રમાં આમાં મૂકીએ આપણે। હવે જોઈએ તો ધેર ફોર આપણા એમ છે માઇનસ ફોર સિક્સ ઇઝ ઇક્વલ ટુ, ચલો એમ વન શોધવાના છે, એક્સ ટુ, એક્સ ટુ એટલે ત્રણ, બરાબર, પ્લસ એમ ટુ, એક્સ વન, એક્સ વન એટલે માઇનસ છ અપોન એમ વન પ્લસ એમ ટુ, ચલો એમ વન વાય ટુ એટલે માઇનસ આઠ, એમ ટુ એટલે આ વાય ટુ એટલે આ વાય વાય ટુ અને પેલું એમ ટુ વાય વન, બરાબર, અપોન એમ વન પ્લસ એમ ટુ, આપણે એમ વન અને એમ ટુની કિંમત શોધવાની છે। તો આપણે કોઈ પણ એક સરખાઈ દઈએ,
बराबर है। तो शू थे पहला तो हजी एक स्टेप लखी ए माइनस फोर सिक्स बराबर थ्री एम वन माइनस सिक्स एम टू अपॉन एम वन प्लस एम टू अने प्लस है हाँ अँ ओके अँ माइनस एट एम वन प्लस टेन एम टू अपॉन एम वन प्लस एम टू। हाँ आप सरखाई दीए એટલે થ્રી એમ વન ગમે તે એક સરખાઈ દો તો પણ ચાલે, થ્રી એમ વન માઇનસ સિક્સ એમ ટુ બંનેમાં સરખો જવાબ આવે, એમ વન પ્લસ એમ ટુ બરાબર માઇનસ ચાર સાથે સરખાઈ દઈએ બરાબર, આને સરખાવો તો છ સાથે સરખાવાનું, તમે બંને સાથે સરખાવી શકો છો ઓકે। તથા લખી દેવાનું પછી ગમે તે કિંમત શોધી દેવાનું, ચલો તથા માઇનસ એટ એમ વન प्लस टेन एम टू अपॉन एम वन प्लस एम टू बराबर छ ओके। तो आप माइनस चार वालू आयु जो है सरखावा प्रयत्न करिए, तो हवे माइनस चार बराबर थ्री एम वन माइनस सिक्स एम टू अपॉन एम वन प्लस एम टू। चलो चौकड़ी गुणाकार करिए एटले माइनस चार एम वन माइनस चार एम टू थ्री एम वन माइनस सिक्स एम टू। चलो आ चार एम टू है पहली बाजू जैसे अथवा सिक्स एम टू ने पहली बाजू लाइ जाइए एट्ले सेवन एम वन बराबर टू एम टू एट देर फॉर एम वन भाग्य एम टू इज इक्वल टू टू सेव भाग्य सेवन एट देर फॉर एम वन जेम एम टू बराबर बे जेम सात जे मागेल गुणोत्तर छे बराबर। पछी चकासणी करवानी जरूर नहीं, चोपड़ी में चकासणी करी छे ए कोई चकासणी जरूर नहीं बराबर, गुणोत्तर शोधवानो छे एटले ए गुणोत्तर ज आपणे तमारो जवाब साचो छे एटले टू जेम सेवन ना गुणोत्तर में विभाजन करे छे बराबर छे। चलो ओके, जे मागेल गुणोत्तर छे। हवे रीत नंबर बे, तो धारो के माइनस फोर सिक्स एन पी नाम आपीए आपणे ए ए ऑफ माइनस सिक्स दस अने बी ऑफ थ्री माइनस एट नू के जेम वन गुणोत्तर में विभाजन करे छे एवं आपणे धारीए अने के नी किंमत शोधी आपणे बराबर विभाजन करे छे, तो देर फॉर पी ना याम पहला सूत्र वापरी आपणे सूत्र लखीए एटले शू लखाशे के एक्स टू एम वन की जगह के मूक्या अने वन इंटू एक्स वन अपॉन के प्लस वन, एम वन की जगह के लीधा है एम टू जगह वन मूक्या है, जवाब आप भाग्या सात आवो जीइए के किमत बे भाग्या सात मलवी जीइए बराबर है, ये जुए ए के वाय टू प्लस वन इंटू वाय वन एट वाय वन लखाए अपॉन के प्लस वन। हवे पीना एम जे आ रहा ए एक्स टू की जगह त्रण मूकीशू, एक्स वन की जगह माइनस छ मूकीशू, वाय टू की जगह माइनस आठ और वाय वन की जगह दस मूकीने सादुरूप आप बराबर है, तो देर फॉर पीना याम अपनी पास है माइनस फोर सिक्स। चलो ओके के एक्स टू एटले आपणे लखवाना त्रण बराबर, पछी प्लस वन इंटू एक्स वन, एक्स वन की जगह लखवाना माइनस छ अपॉन के प्लस वन, चलो के इंटू वाय टू, वाय टू जगह लखवाना माइनस आठ अपॉन प्लस दस अपॉन के प्लस वन। चलो एट देर फॉर माइनस फोर सिक्स बराबर थ्री के माइनस सिक्स अपॉन के प्लस वन અને માઇનસ એટ કે પ્લસ દસ અપોન કે પ્લસ વન,
बने बाजू आप गमे ते एक सरखाई दी है आना साथ सरखाई दी है लखवा थ्री के माइनस सिक्स अपॉन के प्लस वन बराबर माइनस चार तथा दस माइनस एट के माइनस वालू पची पहला प्लस वालू पहला लखूँ इज इक्वल टू सिक्स बराबर। हवे आना साथे सरखाई दी आपणे एटले थ्री के माइनस सिक्स अपॉन के प्लस वन बराबर चार। हवे हवे चौकड़ी गुणाकार कर दईशू एटले थ्री के माइनस सिक्स बराबर चौकड़ी गुणाकार करशो एटले फोर के वत्ता फोर। आ तमने रीत सरल लागशे बराबर छे पण सूत्र खाली याद राखवानुं छे। फोर के माथी थ्री के जशे एटले के थशे અને માઇનસ ફોર છે ને અહીંયા સોરી માઇનસ ફોર છે એટલે માઇનસ ફોર સાથે સરખાય એટલે માઇનસ ફોર કે આવશે ને અહીંયા માઇનસ કે આવશે એટલે સેવન કે થશે સેવન કે ઇઝ ઇક્વલ ટુ પ્લસ ટુ થશે બરાબર આ માઇનસ છે એટલે કારણ કે અહીંયા માઇનસ ફોર છે ને કેની કિંમત માઇનસ ફોર સાથે સરખાવવાનું છે આપણે સોરી એટલે માઇનસ ફોર સાથે સરખાવવાના છે આપણે બરાબર એટલે માઇનસ ફોર સાથે આપણે અહીંયા માઇનસ ફોર છે બરાબર માઇનસ ફોર સાથે આપણે સરખાવવાના છે એટલે અહીંયા માઇનસ ફોર કે અને માઇનસ ફોર આવશે બરાબર એટલે એટલે સેવન કે બરાબર ટુ થશે એટલે કેની કિંમત બે ભાગ્યા સાત મળી ગઈ બરાબર તો ધેર ફોર કે બરાબર બે ભાગ્યા સાત આવી ગયું ગુણોત્તર બરાબર તો ધેર ફોર કે જેમ વન એટલે કેની જગ્યાએ બે ભાગ્યા સાત અને જેમ વન મૂકીએ એટલે ધેર ફોર કે જેમ વન બરાબર બે ભાગ એટલે કેની કિંમત બે ભાગ્યા સાત મળી ગઈ એટલે ધેર ફોર ગુણોત્તર કે ઇઝ ઇક્વલ ટુ બે ભાગ્યા સાત થાય બરાબર એટલે આ રીતે તમે શોધી શકો છો એટલે બે રીતમાંથી જે રીત ફાવે એ તમારે કરવાની બરાબર ઓકે હવે આગળના પછી દાખલા જોઈશું બીજા